हेलो फ्रेंड्स, स्वागत है तमारू श्रीजी क्लासीस ना यूट्यूब चैनल में। आज ना वीडियो में आपणे स्विचगेर अने प्रोटेक्शन में चैप्टर फाइव ना जे एमसीक्यू छे तेना विशे चर्चा करीशुं। आगळना वीडियो में आपणे चैप्टर वन टू अने थ्री ना जे एमसीक्यू छे तेना विशे चर्चा करी छे अने चैप्टर पांच माटे पण एक वीडियो बनाव्यो छे। तो चैप्टर फोर अने सिक्स हवे पछीना वीडियो में कवर करवामां आवशे, तो तेना माटे कोईए चिंता करवानी जरूर नथी। क्वेश्चन छे, ड्यू टू फेलियर ऑफ प्राइम मूवर ऑल्टरनेटर रनेस, એટલે કે જ્યારે પણ ઓલ્ટરનેટરમાં પ્રાઇમ મૂવરનું ફેલિયર થાય છે, પ્રાઇમ મૂવર બંધ થઈ જાય છે, તો ઓલ્ટરનેટર સેના તરીકે કામ કરે છે, સેના તરીકે રન કરે છે, તો એ સિંક્રોનસ મોટર તરીકે ચાલે છે। આ બંને ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો, આ બંનેમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન આવવાની પોસિબિલિટી 99% છે, બરાબર? કેમ કે આ ખાસ જાણવા જેવી બાબત હોય છે એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, કે જ્યારે પણ ઓલ્ટરનેટરને પ્રાઇમ મૂવર બંધ થાય, ઓલ્ટરનેટરને સપ્લાય આપતું પ્રાઇમ મૂવર બંધ થાય, તો ઓલ્ટરનેટર શેના તરીકે કામ કરે, તો સિંક્રોનસ મોટર તરીકે કામ કરે છે। અને જ્યારે પણ ઓલ્ટરનેટરને ફિલ્ડનું ફેલિયર થાય, એટલે કે જેને ફિલ્ડને સપ્લાય મળતો બંધ થાય, તો તે શેના તરીકે કામ કરે છે, તો ઇન્ડક્શન જનરેટર તરીકે કામ કરે છે। ગભરાવાની જરૂર નથી, કન્ફ્યુઝ નહીં થવાનું, અહીંયા ખાલી સિમ્પલ આટલું ધ્યાન રાખીશું આપણે કે જે પ્રાઇમ મૂવર છે, એ પ્રાઇમ મૂવરને જ્યારે આપણે સપ્લાય આપતો બંધ થાય છે, તો તે સિંક્રોનસ મોટર તરીકે કામ કરે છે। એટલે કે પ્રાઇમ મૂવર બંધ થાય તો મોટર યાદ રાખીશું, અને જો એક્ઝાઇટર બંધ થાય તો જનરેટર યાદ રાખીશું। બંનેના લાસ્ટવાળા જે લીટર છે એ સેમ મળતા દેખાય છે, એટલા માટે એક્ઝાઇટર એટલે જનરેટર યાદ રાખીશું, અને પ્રાઇમ મૂવર એમઓ એટલે મોટર। તો આ રીતે યાદ રાખી લેજો, આ કોઈ ટ્રીક નથી, પણ આ છે ને તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે કે પ્રાઇમ મૂવર એટલે એમઓ એટલે મોટર, એક્ઝાઇટર એટલે જનરેટર। વેન બસ બાર ટેક પાવર ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ ધીસ કન્ડિશન કોલ્ડ, એટલે કે જે બસ બાર છે એ પાવર લેવાની જગ્યાએ પાવર આપવાની જગ્યાએ જો પાવર લેવાનું સ્ટાર્ટ કરે, તો એ કન્ડિશનને શું કહેવાય? તો એ કન્ડિશનને કહેવાય ઇન્વર્ટેડ રનિંગ। આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણું બસ બાર છે એ બસ બાર પાવર આપવાની જગ્યાએ લેવાનું સ્ટાર્ટ કરે, તો તે કન્ડિશનને શું કહેવાય? તો તેને કહેવાય ઇન્વર્ટેડ રનિંગ। વિચ રિલે પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ ઇન્વર્ટેડ રનિંગ, એટલે કે જ્યાં ઇન્વર્ટેડ રનિંગ છે તેના અગેન્સ્ટમાં આપણને કઈ રિલે પ્રોટેક્શન આપે છે? તો તે રિવર્સ પાવર રિલે આપે છે। એના પછી વિચ રિલે પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ ફેલિયર ઓફ એક્ઝાઇટર, તો એક્ઝાઇટર માટે કઈ રિલે પ્રોટેક્શન આપે છે? તો અંડર કરંટ રિલે પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે। તો આ બંને પણ ખાસ ધ્યાનમાં રાખશું, બંને પેરમાં જ છે કે જો ઇન્વર્ટેડ રનિંગ છે એટલે કે પ્રાઇમ મૂવર વાળું સેક્શન છે, તેના માટે કઈ રિલે છે? રિવર્સ પાવર રિલે છે, અને એક્ઝાઇટર વાળું છે તો એના માટે કઈ છે? અંડર કરંટ રિલે છે। વિચ કરંટ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ અનબેલેન્સ લોડિંગ, એટલે કે અનબેલેન્સ લોડિંગ એટલે શું? તો કે જે આપણા ત્રણે ત્રણ ફેઝ હોય તેમના વચ્ચેનો એંગલ કેટલો હોવો જોઈએ? 120 ડિગ્રી હોવો જોઈએ। જ્યારે એવું ના હોય તો તેને કહેવાય અનબેલેન્સ લોડિંગ। તો આ જે અનબેલેન્સ લોડિંગ હોય તેના કારણે કયો કરંટ પસાર થાય છે? તો તેના કારણે નેગેટિવ સિક્વન્સ કરંટ પસાર થાય છે। એટલે કે વિચ કરંટ પ્રોડ્યુસ ડ્યુ ટુ અનબેલેન્સ લોડિંગ, તો કે નેગેટિવ ફેઝ સિક્વન્સ। વિચ રિલે ઇઝ યુઝ ટુ સેન્સ અનબેલેન્સ લોડિંગ, અનબેલેન્સ લોડિંગ સેન્સ કરવા માટે કઈ રિલે વાપરવામાં આવે છે? તો નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે વાપરવામાં આવે છે। વોટ વિલ હેપન ઇફ લોડ ઓન મોટર સડનલી ઇન્ક્રીઝ, એટલે કે એકાએક મોટર પર લોડ વધી જાય તો શું થાય છે? તો તેમાં બે કન્ડિશન આપણે યાદ રાખીશું, તો તેનો વોલ્ટેજ ઇન્ક્રીઝ થઈ જાય છે અને સ્પીડ પણ ઇન્ક્રીઝ થાય છે। એટલે કોઈ પણ એક ઓપ્શન આપેલો હોય તો એ પણ ધ્યાન રાખીશું કે સપોઝ વોલ્ટેજ ઇન્ક્રીઝ, વોલ્ટેજ ડિક્રીઝ, વોલ્ટેજ રિમેન કોન્સ્ટન્ટ એન્ડ નન ઓફ ધીસ, તો શું ધ્યાન રાખીશું? વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે। એવી રીતે સ્પીડ માટે હશે કે સ્પીડ ઇન્ક્રીઝ, સ્પીડ ડિક્રીઝ, સ્પીડ રિમેન સેમ એન્ડ નન ઓફ એબોવ, તો શું ધ્યાન રાખીશું? સ્પીડ ઇન્ક્રીઝ। એટલે જ્યારે પણ આપણે જે મોટર છે એ મોટરનો લોડ સડનલી ઇન્ક્રીઝ કરીએ તો કઈ કન્ડિશન આવે છે? તો આ બંને કન્ડિશન આવે છે। એડવર્સ ઇફેક્ટ ઓફ ઓવર વોલ્ટેજ ઇન ઓલ્ટરનેટર, એટલે કે જે ઓલ્ટરનેટર છે તેમાં ઓવર વોલ્ટેજ આવે તો શું તકલીફ થાય છે? તો એમાં પણ આપણે ધ્યાન રાખીશું ઇન્સ્યુલેશન પંચર। તો
આગળ પણ આપણે ખાસ જોયું હતું કે જે વાઇન્ડિંગ હોય, વાઇન્ડિંગ પર ઓવર વોલ્ટેજ થાય તો શું થાય, તો તેનો ઇન્સ્યુલેશન પંચર થાય છે. તો આ ખાસ બંને માટે સેમ જ રહેશે. વિચ ફોલ્ટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ, એટલે કે કયા ફોલ્ટને શોધવો અઘરો પડે છે. આ ખાસ ધ્યાન રાખજો. વિચ ફોલ્ટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ ઇન ઓલ્ટરનેટર, આવું પણ લખી શકે, એ શબ્દ ઉમેરી શકે, પણ આટલું જ મેઇન કોમન રહેશે કે વિચ ફોલ્ટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ. તો આનો આન્સર આવશે ઇન્ટરટર્ન ફોલ્ટ, એટલે કે જે ઇન્ટરટર્ન ફોલ્ટ હોય છે તેને શોધવો અઘરો પડે છે. એના પછી વિચ ફોલ્ટ અકર ઇન આર્મેચર સ્લોટ, એટલે કે જે આર્મેચરના સ્લોટ હોય છે તેમાં કયો ફોલ્ટ થાય છે, તો તેમાં ફેઝ ટુ અર્થ ફોલ્ટ થાય છે. આ ખાસ ધ્યાન રાખજો કે વિચ ફોલ્ટ અકર ઇન આર્મેચર સ્લોટ, તો આર્મેચરના સ્લોટમાં કયો ફોલ્ટ થાય છે, તો ફેઝ ટુ અર્થ ફોલ્ટ થાય છે. એના પછીનો ક્વેશ્ચન છે, અહીંયા બ્લેન્ક છે, બ્લેન્ક સિસ્ટમ ઇઝ નોટ અર્થેડ ઇન ઓલ્ટરનેટર, એટલે કે જે ઓલ્ટરનેટર છે એમાં કઈ સિસ્ટમને અર્થ કરવામાં આવતી નથી, તો ફિલ્ડ સિસ્ટમને અર્થ કરવામાં આવતી નથી. અથવા તો ક્વેશ્ચન આવો પૂછી શકે, વિચ સિસ્ટમ ઇઝ નોટ અર્થેડ ઇન ઓલ્ટરનેટર, બરાબર, વિચ સિસ્ટમ ઇઝ નોટ અર્થડ ઇન ઓલ્ટરનેટર, તો એનો આન્સર આવશે ફિલ્ડ સિસ્ટમ. આ પણ ખાસ ધ્યાન રાખજો, આ પણ થોડા ડેપ્થ નોલેજ માટેનો ક્વેશ્ચન છે. વિચ પ્રોટેક્શન સિસ્ટમ ઓફ ઓલ્ટરનેટર નોન એઝ સર્ક્યુલેટિંગ કરંટ સિસ્ટમ, મર્જ પ્રાઇસ ઓર ડિફરન્શિયલ પ્રોટેક્શન સિસ્ટમ છે એ સર્ક્યુલેટિંગ કરંટ પ્રિન્સિપલ તરીકે, સર્ક્યુલેટિંગ કરંટ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી નેક્સ્ટ છે, હાઉ મેની રિલે યુઝ ફોર ફેઝ ફોલ્ટ પ્રોટેક્શન, એટલે કે જે ફેઝ ફોલ્ટ માટે કેટલી રિલે યુઝ કરવામાં આવે છે, તો બે રિલે યુઝ કરવામાં આવે છે. હાઉ મેની રિલે યુઝ ફોર અર્થ ફોલ્ટ, તો વન રિલે યુઝ કરવામાં આવે છે. આ પણ ખાસ ધ્યાન રાખીશું, આ બંનેમાંથી પણ કોઈ એક ક્વેશ્ચન ખાસ પૂછાઈ શકે છે. મર્ચ પ્રાઇસ પ્રોટેક્શન ઇઝ બેસ્ટ ફોર, એટલે કે જે મર્ચ પ્રાઇસ પ્રોટેક્શન છે એ સૌથી સારામાં સારું કામ કયા ફોલ્ટ દરમિયાન આપે છે, તો કે ઇન્ટરનલ ફોલ્ટ દરમિયાન આપે છે, કે જ્યારે ફોલ્ટ ઇન્ટરનલ હોય ત્યારે તે સૌથી સારામાં સારું કામ આપે છે, જ્યારે એક્સટર્નલ પ્રકારનો ફોલ્ટ હોય છે ત્યારે તેમાં પ્રોબ્લેમ ઊભી થાય છે. અને પછીનો ક્વેશ્ચન છે, રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન ઓલ્સો નોન એઝ, એટલે કે જે રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન છે એ બીજા સેના તરીકે ઓળખવામાં આવે છે, તો તેને બેલેન્સ્ડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન પણ કહેવામાં આવે છે. બંનેના નામ સેમ જ છે, તો રિસ્ટ્રિક્ટેડનું બીજું નામ શું છે, બેલેન્સ્ડ. આવું નામ યાદ રાખી લેશો તો પણ વાંધો નહીં આવે, વધારે કન્ફ્યુઝ નહીં થવાય કે રિસ્ટ્રિક્ટેડનું બીજું નામ શું છે, બેલેન્સ. રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન યુઝ ફોર ઓલ્ટરનેટર્સ હેવિંગ, એટલે કે જે રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન કેવા ઓલ્ટરનેટર માટે વાપરવામાં આવે છે, તો લો કેપેસિટીના ઓલ્ટર માટે, ઓલ્ટરનેટર માટે વાપરવામાં આવે છે. આમાં ક્વેશ્ચન આનો ઓપ્શન આવો હોઈ શકે, લો કેપેસિટી, મીડિયમ કેપેસિટી, હેવી કેપેસિટી અને એક્સ્ટ્રા હેવી કેપેસિટી. તો ખાસ ધ્યાન રાખીશું કે લો કેપેસિટી માટે રિસ્ટ્રિક્ટેડ અર્થફોલ પ્રોટેક્શન વાપરવામાં આવે છે. વિચ પ્રોટેક્શન સિસ્ટમ ઇઝ બેકઅપ ઓફ ડિફરન્શિયલ પ્રોટેક્શન, એટલે કે કઈ ડિફરન્શિયલ પ્રોટેક્શનના બેકઅપ માટે કઈ પ્રોટેક્શન સિસ્ટમ વાપરવામાં આવે છે, તો ફરીથી આનો આન્સર આવશે રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. આ ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો કે ડિફરન્શિયલ પ્રોટેક્શન સિસ્ટમના બેકઅપ તરીકે કઈ પ્રોટેક્શન સિસ્ટમ વાપરવામાં આવે છે, તો રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. વોટ વિલ હેપન ઇફ ડબલ ફ્રિકવન્સી કરંટ ઇન્ડ્યુસ્ડ ઇન મોટર, એટલે કે જે આપણી મોટર છે જો તેમાં ડબલ ફ્રિકવન્સીનો કરંટ ઉત્પન્ન થાય તો શું થશે, તો મોટરમાં ઓવરહીટિંગ થશે, બરાબર, એટલે કે મોટરનું વાઇન્ડિંગ હશે તે વધારે ગરમ થશે. આ પણ એક ક્વેશ્ચન છે જે ખાસ ધ્યાન રાખવા જેવો છે કે ડબલ ફ્રિકવન્સી કમ્પોનન્ટ એવો વર્ડ છે એટલા માટે. ડ્યુ ટુ નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ રોટર રોટેટ ઇન, હવે આ પણ ખાસ છે કે જે તમારા નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ છે એના કારણે તમારું રોટર કઈ દિશામાં રોટેટ થશે, તો રિવર્સ ડાયરેક્શનમાં રોટેટ થશે. ખાસ ધ્યાન રાખજો કે નેગેટિવ સિક્વન્સ જે કમ્પોનન્ટ છે એના કારણે તમારું રોટર કઈ દિશામાં રોટેટ થશે, રિવર્સ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. When two phase supply, the load is okay. Question માં થોડુંક પ્રોબ્લેમ જેવું છે, પણ આને આવી રીતે છે કે when only two phase is
અહીંયા ક્વેશ્ચન આવી રીતે યાદ રાખીશું, વેન ઓનલી ટુ ફેઝ સપ્લાય ધ લોડ ધીસ કન્ડિશન ઇઝ કોલ્ડ સિંગલ ફેઝિંગ, એટલે કે જ્યારે ત્રણ ફેઝમાંથી માત્ર બે જ ફેઝ લોડને સપ્લાય કરે તો એ કન્ડિશનને શું કહેવાય, સિંગલ ફેઝિંગ. અહીંયા એક વર્ડ ઉમેરી દઈશું, ઓનલી, વેન ઓનલી ટુ ફેઝ સપ્લાય ધી લોડ ધીસ કન્ડિશન ઇઝ કોલ્ડ સિંગલ ફેઝિંગ. વોટ વિલ હેપન, ગ્રાઉન્ડ ફોલ્ટ અકર ઇન સપ્લાય લાઇન, એટલે કે જ્યારે પણ સપ્લાય લાઇનમાં ગ્રાઉન્ડ ફોલ્ટ થાય ત્યારે શું થાય છે, તો કે તેનો જે વોલ્ટેજ હોય છે એ રૂટ થ્રી ટાઈમ્સ થાય છે, એટલે રૂટ થ્રી ગણો થાય છે. મોટર ડ્યુ ટુ હેવી લોડ ડુ નોટ સ્ટાર્ટ ધીસ કન્ડિશન ઇઝ કોલ્ડ એઝ સ્ટોલિંગ. અહીંયા પાછળનું સેન્ટેન્સ નથી રાખ્યું, અહીંયા ખાલી આટલું ધ્યાન રાખીશું કે જો મોટર હોય એ મોટર આપણે હેવી લોડના લીધે સ્ટાર્ટ ના થાય, તમે સપ્લાય આપો છતાં, તો એ કન્ડિશનને કહેવાય સ્ટોલિંગ. ખાસ ધ્યાન રાખજો કે તમે મોટરને સપ્લાય આપો છો પરંતુ હેવી લોડના લીધે મોટર સ્ટાર્ટ થતી નથી, તો તેને કહેવાય સ્ટોલિંગ. વોટ વિલ હેપન ઇફ ટુ સપ્લાય લાઇન ઓફ મોટર ઇન્ટરચેન્જ, એટલે કે જે મોટરના ત્રણ સપ્લાય લાઇન છે એમાંથી કોઈ પણ બે ઇન્ટરચેન્જ થાય તો શું થશે, તો મોટર રોટેટ ઇન રિવર્સ ડાયરેક્શન, એટલે કે મોટર રિવર્સ ડાયરેક્શનમાં રોટેટ થશે. એના પછીનો ક્વેશ્ચન છે, વિચ કન્ડિશન અરાઇઝ ડ્યુ ટુ બેરિંગ ફોલ્ટ્સ, એટલે કે જે બેરિંગ ફોલ્ટ્સ છે તેના કારણે કઈ કન્ડિશન ઉત્પન્ન થાય છે, તો રોટર બ્લોકિંગ થાય છે, એટલે કે બેરિંગના જે ફોલ્ટ થશે એના કારણે આપણું રોટર બ્લોક થશે, રોટર ફરશે નહીં. વિચ રિલે ઇઝ યુઝ ટુ પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ ઓવરલોડિંગ, ઓવરલોડિંગ સામે પ્રોટેક્શન પ્રોવાઈડ કરવા માટે કઈ રિલે વપરાય છે, તો થર્મલ રિલે વાપરવામાં આવે છે. ઓપરેટિંગ ટાઈમ ઓફ એચઆરસી ફ્યુઝ, તો એચઆરસી ફ્યુઝનો ઓપરેટિંગ ટાઈમ કેટલો છે, તો 0.001. આ ખાસ ધ્યાન રાખીશું, એચઆરસી ફ્યુઝનો ઓપરેટિંગ ટાઈમ કેટલો છે, તો 0.001. ડિફરન્શિયલ પ્રોટેક્શન ઇકોનોમિકલ ફોર ઇન્ડક્શન મોટર હેવિંગ ઇન્ડક્શન મોટર રેટિંગ હેવિંગ મોર ધેન તો 1200, એટલે કે જે ડિફરન્શિયલ પ્રોટેક્શન છે એ કેટલા રેટિંગ સુધી ઇકોનોમિકલ હોય છે ઇન્ડક્શન મોટર માટે, તો 1200 કરતાં વધારે રેટિંગ માટે ઉપયોગી હોય છે. એના પછી ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ સર્કિટ કમ્બાઇન્ડ એટ, ખાસ ધ્યાન રાખજો કે ઇનકમિંગ અને આઉટગોઈંગ જે સર્કિટ હોય છે એ ક્યાં કમ્બાઈન કરવામાં આવે છે, તો તે બસબારમાં કમ્બાઈન કરવામાં આવે છે. તો આ ખાસ ધ્યાન રાખીશું કે ઇનકમિંગ અને આઉટગોઈંગ સર્કિટ ક્યાં કમ્બાઈન કરવામાં આવે છે, બસબાર. પછી જે ડિફરન્શિયલ પ્રોટેક્શન છે ઇન્ડક્શન મોટર માટેનું, એ ઇન્ડક્શન મોટરનું રેટિંગ કેટલું હોવું જોઈએ, તો તે 1200 કરતાં વધારે હોવું જોઈએ. ઓપરેટિંગ ટાઈમ એચઆરસી ફ્યુઝનો તો 0.001. ત્રણ ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો. અહીંયા પછી સ્ટોલિંગવાળો ક્વેશ્ચન છે તે ખાસ ધ્યાન રાખીશું, નેગેટિવ સિક્વન્સવાળા જે પણ છે એ ખાસ ધ્યાન રાખવાના, કેમ કે તેમાં મોટરની ડાયરેક્શન ચેન્જ થાય છે. થેન્ક યુ.